કેશોદ શહેરમાં આઠેક મહિનાથી રખડતા ઢોરના અસહ્ય ત્રાસથી શહેરીજનો તેમજ વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે વેપારીઓ વિશ્વ હિન્દુ પરિષદ તથા ગૌભક્તો દ્વારા કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કેશોદ શહેરમાં આઠેક મહિનાથી રખડતા ઢોર તથા આખલાના અસહ્ય ત્રાસથી શહેરીજનો વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. બાબતે શહેરીજનો દ્વારા નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવે છે, છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈપણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી. કેશોદ શહેરી વિસ્તારમાં રોડ ઉપર રખડતા ઢોર તથા આખલાથી અનેક અકસ્માતો સર્જાયા છે, તેમજ વાહન ચાલકોને અડફેટે લેતા લોકો ઇજાગ્રસ્ત થવાના બનાવ બનતા રહે છે, છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી, જેથી આ બાબતે વહેલી તકે નગરપાલિકા દ્વારા રખડતા ઢોરનો પ્રશ્ન વહેલી તકે હલ કરવામાં આવે તેવી માંગણી સાથે કેશોદના વેપારીઓ વિશ્વ હિન્દુ પરિષદ તથા ગૌભક્તો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આજ રોજ કેશોદના બુદ્ધિજીવી નાગરિકો, વેપારીઓ તથા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખના કાર્યકરો તથા ગૌભક્તો સાથે નગરપાલિકાએ અમે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવ્યા છીએ. કેશોદમાં આજે 8-9 મહિનાથી એક ભયંકર પ્રશ્ન હે આખલાનો ત્રાસ, તો જે રખડતા ભટકતા ઢોર તથા આખલાઓને તાત્કાલિક પકડી અને ગમે ત્યાં ઢોર ડબે પૂરે એવી અમારી વિનંતી છે. અને બીજું, આ માધ્યમથી નાગરિકોને અમે અપીલ કરીએ કે ભાઈ તમે જ્યાં ત્યાં એકવાર ન નાખો, જ્યાં ત્યાં નીર ન નાખો, જો એ કરશો તો આખલા અને ગાયું ત્યાં આવીને ખાશે અને રાહદીઓ હેરાન કરશે. આ આખલાના ત્રાસથી કેશોદના વેપારીઓ ને દુકાનોમાં તથા એના વાહનોમાં ભયંકર નુકસાન થયેલ છે. અને ઘણી વાર તો અમે સાંભળેલું છે કે હવેલી તથા મંદિર વિસ્તારમાં વૃદ્ધ લોકો આખલાના ત્રાસથી દર્શન પણ કરી આવતા નથી. તો અમારી ચીફ ઓફિસરને બીજી પણ રજૂઆત છે કે ભાઈ કેશોદમાં ઘણી એવી સદ્ધર ગૌશાળાઓ છે, પાંજરાપોળ છે, વેપારી એસોસિએશનો છે તથા ઘણી એવી સંસ્થાઓ છે, તેને એક તમે તાત્કાલિક ધોરણે મિટિંગ બોલાવો અને આ જે આખલાનો ત્રાસ છે અને એ દૂર કરી અને કેશોદ પ્રજાને એક સુખાય જીવન આપો એવી અમારી માંગણી છે. ગોવિંદ હડિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, કેશોદ.